કોરોનાના કહેર બાદ પાલનપુરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં સોમવારે શહેરના 10 પૈકી 4 સ્થળોએ મચ્છરના પોરા મળી આવતા રૂપિયા 18,000 નો દંડ કરવામાં આવ્યો હતો, જ્યારે આજે બીજા દિવસે પણ તપાસ જારી રહી હતી। પાલનપુરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની મુલાકાત લઈ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે। પાલનપુરમાં ડેન્ગ્યુના વધતા જતા કેસોને લઈને એન્ટી મેલેરિયા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે પાલનપુરની આસપાસની કન્સ્ટ્રક્શન સાઇટ અને હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ હતી, જ્યાં પોરા મળી આવતા દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી। ગઈકાલે 9 તારીખના રોજ પણ અમે વિવિધ સાઇટોની મુલાકાત કરી અને આશરે 18,000 રૂપિયાનો દંડ ફટકારેલ છે। આજે કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી છે? આજે પાલનપુરના આજુબાજુ જે પણ મોટી મોટી કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાંની મુલાકાત કરી છે, કેટલીક હોસ્પિટલો છે ત્યાં પણ આપણે મુલાકાત કરેલી છે। મુખ્યત્વે અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટોની મુલાકાત ચાલુ છે, તે બાદ સિટીમાં મુલાકાત લેવા જે આપણે આ સિટીમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે જ, અને જ્યાં જ્યાં પણ આપણને બ્રીડિંગ સોર્સિસ મળશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવાના કલેક્ટર સાહેબે આદેશ કરેલા છે। શું કહેવા માંગો છો શહેરીજનોને? શહેરીજનોનો આપણો એક જ સંદેશ છે કે આપની આજુબાજુ જ્યાં પણ પાણીના ખાડા ખાબુચિયા ભરેલા રહેતા હોય અને ત્યાં જ્યાં પણ તમને પોરા કે બ્રીડિંગ સોર્સિસ મળે તો એનો ત્વરિત નિકાલ કરવો અને દવાનો છંટકાવ પણ કરાવો। આંગે આરોગ્ય તંત્રે જણાવ્યું હતું કે પોરા જણાઈ આવતા દિલ્હી ગેટ વિસ્તારમાં હિમાલયા એવન્યુના માલિકને રૂપિયા 1,000, હરિપુરા નક્ષત્ર ડેવલપર્સને રૂપિયા 11,000, મલબાર લાઇફ સ્ટાઇલને રૂપિયા 1,000 અને આબુ હાઈવે શાશ્વત ગ્રીનના સંચાલકને રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 18,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો।